નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટોપીવાલા. દિવ્યાંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. કરંજ ખાતે આવેલ સિદ્ધિ વિદ્યાલયમાં મતદાન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેથી ભારે ભીડ થઈ હતી. મતદાન મથક પર મતદાન કરવા ભીડ, પરંતુ ચૂંટણી એજન્ટ કહે છે વધારે ભીડ કરશો તો ગેટ બંધ કરી દેવાશે, જેના પગલે લોકોએ હોબાળો મચાવ્યો હતો અને રોષ વ્યક્ત કર્યો હતો. સુરત સંસદીય બેઠકમાં કરંજ તથા વરાછા વિધાનસભા મત વિસ્તારમાં આજે ઈશ્વર કૃપા સોસાયટીમાં લંબે હનુમાન રોડ સ્થિત સિદ્ધિ હાઈસ્કૂલના મતદાર મથક પર મતદારોની ભારે ભીડ જોવા મળી હતી, જેના પગલે મતદારોની ભીડને કાબૂમાં લઈ પ્રિસાઇડિંગ ઓફિસર મતદાન મથકના ગેટ બંધ કરી દીધો હોવાની ફરિયાદ ઉઠી હતી. મતદારોએ વહેલી સવારથી જ વરાછા કરંજ વિધાનસભા મત વિસ્તારમાં મતદાન મથકો પર ભારે ભીડ જમાવી દીધી હતી. નોંધનીય છે કે મૂળ સૌરાષ્ટ્રના પાટીદાર મતદારોનો ગઢ ગણાતા આ વિસ્તારમાં મતદારોનો ધસારો જોતા આ વખતે વરાછા કરંજ મત વિસ્તારમાં જંગે મતદાન થવાની સંભાવના વર્તાઈ રહી હતી, જેથી આ વખતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળેલી પાટીદાર ફેક્ટરની અસર લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. કરંજ વિસ્તારમાં કુલ 1.67 લાખ તથા વરાછા વિસ્તારમાં 2.5 લાખ જેટલા પાટીદારોના મતો ચૂંટણી પરિણામમાં અસર કરે તેવી સંભાવના વર્તાઈ રહી છે. બીજલ પટેલ સાથે સોનલ ટોપીવાલા. દક્ષિણ ગુજરાતમાં પ્રચારમાં જોવાયેલ ચુસ્તા મતદારોએ દાખવી ન હોય તે રીતે મતદાન થયું હતું. સવારના 7 ના ટકોરે શરૂ થયેલા મતદાનમાં પ્રારંભિક ઈવીએમની ક્ષતિઓ સર્જાઈ હતી. ત્રીજા તબક્કાના યોજાયેલ મતદાન પ્રક્રિયામાં મતદાન બુથ ઉપર ઈવીએમ ખરાબ થયાની ઘટનાઓ સામે આવી હતી, જેમાં સુરતના નવીન ગેલા સ્કૂલ ખાતે એક ઈવીએમ ખરાબ થઈ ગયું હતું, જો કે તાત્કાલિક રિપેર કરી દેવામાં આવ્યું હતું. જ્યારે વલસાડમાં DMDG સ્કૂલના 135 નંબરના બુથ ઉપર ઈવીએમ મશીન બગડી ગયું હતું. ચૂંટણીના સ્ટાફે તાત્કાલિક ઝોનલ અધિકારીને જાણ કરતા તાત્કાલિક નવું યુનિટ નાખવામાં આવ્યું હતું. બગડેલા યુનિટના કંટ્રોલ યુનિટના વાયરમાં ખામી આવી હતી. નવસારીમાં 84 વિધાનસભામાં આવેલા મોડા 2 ના બુથ નંબર 28માં ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેથી 15 મિનિટ જેટલો ટાઈમ મતદાનની પ્રક્રિયા થંભી ગઈ હતી, જેમાં ધારાસભ્ય ઝંખનાબેન પટેલે પણ 15 મિનિટ સુધી ઊભા રહેવું પડ્યું હતું. બીજલ પટેલ સાથે સોનલ ટોપીવાલા. લોકસભા ચૂંટણીમાં મતદારોનો મત ઉમેદવારો અને નેતાઓ માટે ઘણો કિંમતી છે, ત્યારે મતદારોની સાથે સુરત શહેર કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ અને પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ પણ પોતાની જીવન સંગીની સાથે મતદાન કર્યું હતું. નવસારીના ભાજપના ઉમેદવાર સીઆર પાટીલ, સુરત કોંગ્રેસના ઉમેદવાર અશોક આઘેવાડ, નવસારી કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલ, ભાજપના ઉમેદવાર દર્શનાબેન જરદોશ સહપરિવાર, પૂર્ણેશ મોદી, આરોગ્ય મંત્રી કુમાર કાનાણી તેમજ સંગીતાબેન પાટીલ, હર્ષ સંઘવી ઉપરાંત ઝંખનાબેન પટેલ સહિતનાઓએ મતદાન કર્યું હતું, જ્યારે વલસાડ, નવસારી, બારડોલી અને સુરતના વિસ્તારોમાં
મંથગતિએ મતદાતાઓએ મતદાન કર્યું હતું। थोड़ा सवार ठंडी वातावरण में हिटियो पकड़े एना पहला मतदान हिटियो अनुभव आखा देश ने करा। थैंक यू। ટ્રેન્ડ જ્યાં શરૂ થયો છે યુવાનોનો, અને પોતે મારી સાથે પડાવેલા ફોટો પણ શેર કરીને મને ઉત્સાહ મારો વધારી રહ્યા છે। મતદારોને શું સંદેશો આપશો? મતદારો, ખૂબ મોટા પ્રમાણમાં આપણે મતદાન કરવા જઈએ। શરૂઆત થઈ છે બપોર સુધીમાં અને સાંજે પણ એક કલાકનો વધુ સમય છે, એટલે સૌ પ્રથમ આપણા ઘરના વડીલોને કરાવીએ, બહેનો કરી લે અને યુવાનો પણ ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરે। મેમ, શહેર કે કુછ ઇલાકે એસે થે જહાં પર મતલબ મેં મતદાર કા મતદાન કા બહિષ્કાર કિયા જા રહા થા, વિરોધી બેનર લગાએ ગયે થે, તો ઉસકે બારે મતલબ ઉધર કે માહોલ કો દેખ કે? યે લોકશાહી પ્રક્રિયા હૈ, ઉસમે સબકો અપના જો ભી મત હૈ વો કરને કા અધિકાર હૈ, લેકિન મેં ઉનકો ભી અપીલ કરૂંગી કે અગર વિરોધ કરના હૈ તો ઉસકા તરીકા અલગ હોતા હૈ, યે મતદાન કો એવોઇડ કરકે આપ એસા મત કરીએ। ઓર જબ સે આપ સત્તા મે, કોઈ ભી સમસ્યા કા હલ બાતચીત સે નિકલતા હૈ, વિરોધ કરને સે નહીં નિકલતા। ઓર જબ સે આપ સત્તા મે આયે હો તબ સે લેકે અબ તક આપને જનતા કે લિયે કિસ કિસ તરહ કે સફળ કાર્ય કિયે?
ये समय अभी है नहीं, चुनावी समय में ये बात नहीं करेंगे, आज सिर्फ चुनावी प्रक्रिया की बात करेंगे, बाकी समय में मैं ये सब बता चुकी हूँ और आगे वाले समय में भी ये सूरत की विकास की प्रक्रिया चलती है। और इस बार आपको अगर जीत मिली तो आप कैसे कैसे कार्य करना? मेरी 100% जीत है, सिर्फ लीड के लिए हम लोग लड़ रहे हैं, तो ये भी हम लोग बाद में मैनिफेस्टो हमारा हम लोगों ने तैयार किया हुआ है, उसी के आधार पर हम आगे बढ़ेंगे। सर्वप्रथम तो एक नवा भारत माटे, एक सुरक्षित भारत माटे अने भ्रष्टाचार मुक्त भारत माटे आज गुजरात भर में देश भर में अन्य जगह ज्या ज्या लोकसभा मतदान आज है खूब भारी मात्रा में सवार थी ज मतदान में लाइन लागी चूकेली है अने लोको मतदान माटे वधारामां वधारे जागरूकता ले एवी मारा विस्तारना सौ मतदारों ने विनंती करूँ छूं। क्यांक ने क्यांक फरी एक बार 2014 करता भी वधु लोगों नी अंदर उत्साह मने देखाई रह्यो छे अने एक अद्भुत प्रतिसाद मिली रह्यो छे। आवनारा दिवसों में जे जे जग्या पर आना पछी भी चूंटणी होय छे त्यां भी आज प्रकारनो प्रतिसाद मिले એવી પ્રકારનું મારું માનવું છે। ખૂબ જ ભારી માત્રામાં આજે ફરી એકવાર કેસરીઓ લહેરાવવા માટે લોકો પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે અને ફરી એકવાર પોતાના હિત માટેની સરકાર લાવવા માટે લોકો પોતે જ ઉત્સુકતાથી લાગી ચૂક્યા છે। આજે 23મી તારીખે મંગળવારના દિવસે સૌથી પહેલાં ચૂંટણી પંચનો આભાર માનીએ છીએ કે જેમણે એક કલાક સવારે અને એક કલાક સાંજે સમયનો વધારો કર્યો। આ ગરમીની મોસમમાં આ વધારો ખૂબ જરૂરી હતો। વહેલી સવારે 7:15 વાગ્યાથી દરેક મતદાન મથક ઉપર મતદાન કરવા માટેની લાઇન લાગી ગઈ છે। 3 કલાકની અંદર સરેરાશ 21-22% મતદાન થયું છે અને 17 લોકો મત આપવા ઉમટી પડ્યા છે સ્વયંભૂ, એટલે આજે લગભગ 70%ની આસપાસ મતદાન થાય એવું અત્યારે તો દેખાઈ રહ્યું છે। તો આજે મતદાન બધા કરે એવી ફરીથી બધાને નમ્ર વિનંતી કરું છું। Thank you.
देखते हो कि कितनी लाइनों यहाँ पे निकली है, लोगों में जागरूकता है, मोटिवेशन है, लोग सब हमारे मोदी साहब के साथ हैं और मोदी साहब के लिए, मोदी साहब को पंतप्रधान बनाने के लिए लोग इतने उत्साह में हैं और सुबह से इधर लाइन में खड़े हैं। अच्छा, इस पर मोदी का लहर जो है, आपके विधानसभा लिंबायत है, लिंबायत में कैसा चल रहा है उसके बारे में कुछ बताएंगे? लिंबायत में लास्ट टाइम 2014 में जो लीड थी उससे डबल लीड, हम 75,000 लीड देने वाले हैं। अच्छा, तो देश में मोदी का जो लहर चल रहा है वो लहर अभी इस बार चलेगा, आपको उम्मीद है? 2014 में जो मोदी लहर थी उससे कई ज़्यादा डबल लहर अभी मोदी साहब की है, क्योंकि मोदी साहब जिनने जिस तरह से 5 सालों में इन्होंने इतना काम किया है, आप देखते होंगे कि मोदी साहब के लिए लोग इतने सुबह से लाइन में खड़े हैं। अच्छा, जो नया मतदाता है उसके बारे में उनको कुछ मैसेज देना चाहते हैं? नए जो वोटर्स है उनको एक ही मैसेज देना चाहूँगी कि आपका जो वोट है जो सही मायने में देश को विकास के लिए काम आएगा, देश जो काम कर रहा है और जिसके लिए लोग ज़्यादा मैसेज देने लगे हैं, ऐसे लोगों को वोटिंग करना चाहिए, जैसे कि हमारी भारतीय जनता पार्टी जिस तरह से काम कर रही है और मोदी साहब जिस तरह से काम कर रहे हैं उनको ही वोटिंग करना चाहिए। લોકસભા ચૂંટણી 2019માં ત્રીજા તબક્કાનું મહત્વનું મતદાન 14 રાજ્યોમાં યોજાયું હતું। મતદારોમાં મત આપના ઉત્સાહને લઈ અનેક પહેલ જોવા મળી હતી, જ્યાં યુવાનોમાં એક અલગ જ આનંદ જોવા મળ્યો હતો અને યુવાનોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને તેમનો મતદાન વિશેનો અભિપ્રાય પણ આપ્યો હતો। શું નામ તમારું? દેલસી પટેલ। દેલસીબેન, તમે પહેલીવાર વોટ કરવા આવ્યા છો, તો કેવો અનુભવ લાગે? હજુ તો જાઉં છું એટલે જોયું નથી, જોઈએ હવે, સ્પેશિયલી બહારના સ્ટેટમાંથી આવે એટલે જોઈએ શું છે। એક આનંદનો માહોલ લાગે છે તમને, એક ઉત્સાહ છે અને એક ક્યુરિયોસિટી પણ હશે કે ભાઈ અંદર માહોલ શું હશે અને કેવી રીતે આપણે વોટિંગ કરશું, કરેક્ટ? અને આ જે ઉત્સાહથી તમે આવ્યા છો, તો તમારા જેવા યુવા વર્ગને તમે શું સંદેશ આપવા માંગો છો? અત્યારના ઘણા લોકો એવું વિચારે છે કે એક વોટથી શું ફરક પડે, પણ એવું હોય તો એક એક વોટથી જ ફરક પડે, એટલે એટલીસ્ટ એક વાર તો આવી જ જોઈએ, 5 વર્ષમાં એક વાર આવે તો ચાલે, કરી દેવાય। અને વોટનું શું મહત્વ કહેવા માગશો તમે યુવાઓને? વોટ એ લોકો પછી 5 વર્ષમાં જેવું કહેશે કે આમ થાય છે તેમ થાય છે, તો એ એમના વોટના લીધે જ થવાનું છે, તો જોઈએ હવે હું ફર્સ્ટ ટાઈમ વોટ કરવા જાઉં છું, એટલે હવે જોઈએ અનુભવ કેવો રહે છે, પણ મને એવું લાગે છે કે બીંગ અ રિસ્પોન્સિબલ સિટીઝન આપણે એટલીસ્ટ આટલો ઇનિશિયેટિવ લેવો જોઈએ। અગર કન્ટ્રી માટે આપણે રોજ તો કંઈ ના કરતા હોઈએ, રોજ ઉઠીને ખાલી વાતો કરીએ, જજ કરીએ બધાને, પણ આટલું 5 મિનિટ્સ તો આપી જ શકીએ। વોટનું શું મહત્વ છે તમારા સંદર્ભે? આઈ થિંક
આપણે વોટ આપીને એક રીતે આપણે જ આપણા હાથમાં જે પાવર છે એ યુઝ કરી શકીએ અને દેશને આગળ લાવવા માટે સારી રીતે પાવર યુઝ કરી શકીએ. અને બીજી વસ્તુ એવી છે કે આપણે એકવાર વોટ કરવા નથી જવું હોતું પણ પછી રેસ્ટ ઓફ ધ 5 યર્સ આપણે બધાને જજ કરવા હોય છે કે આવું કરે છે, આવું કરે છે, તેવું કરે છે, તો આપણે એ પાવર યુઝ કરીને એક સાચું ને સારું ડિસિઝન લઈ શકીએ. અને યુવાઓ માટે શું સંદેશ આપવા માંગો છો? આઈ થિંક યુવાઓએ જ જવું જોઈએ કારણ કે યુવાઓને અત્યારે વધારે માહિતી હોય છે કે શું ચાલી રહ્યું છે, શું નથી ચાલી રહ્યું, શું એ લોકો માટે સારું છે, અને એ લોકો જ દેશના ઘડતર માટે વધારે રિસ્પોન્સિબલ હોય છે અને આ વોટિંગ બી એના માટે જ હોય છે. વધારેમાં વધારે ફાયદો એ લોકોને જ થવાનો હોય છે આનાથી. શું નામ આપનું બેન? હેમાલી લક્ષીવાલા. હેમાલીબેન, આ એક તમારું પહેલું વોટિંગ છે? ના, મેં દર વર્ષે એટલે કે દર 5 વર્ષે જ્યારે પણ આવું ત્યારે કરીએ. સો વોટિંગનું શું મહત્વ છે એના વિશે શું કહેશો? વોટિંગ એકચ્યુઅલી બધાએ મત આપવો જ જોઈએ અને અમારો મત છે મોદી સરકાર સાથે અને અમે તો એ જ આપણા દેશનો વિકાસ કરી શકીએ એવું છે અને બધાએ વોટ આપવો. એક વોટ પર બહુ વેલ્યુબલ છે અને વોટ આપવો જ બહુ જરૂરી છે. લોકશાહીનો આ એક બહુ મોટો પર્વ છે અને બહુ જ ઉત્સાહથી તમે મનાવી રહ્યા છો અને એક યુથ અમારી પણ ઓફિસ તો અમારા ઓફિસમાંથી અમને લીવ લઈને આવ્યા છે સ્પેશિયલી વોટ માટે. આ જે ઉત્સાહ છે એ ઉત્સાહ તમે બીજા યુથ સાથે શેર કરવા માંગો તો કે શું સંદેશ આપો? તમને હું પૂછું છું, નહીં તમે જે યુવાઓ છે તેને મત જે અધિકાર છે એ લોકો માટે એક્સરસાઇઝ કરવા માટે છે કે કોઈએ પણ એક વોટ પણ ફેલ નહીં જવા દેવો જોઈએ. બધાએ વોટ એકચ્યુઅલી બધાએ આપવો જ જોઈએ છે. બધા એજેડ હોય છે એ લોકો આપી શકે તો યંગસ્ટર્સ તો મેઇન આપવા જે વોટ છે એક પણ વોટ એમ ફેસ નહીં જવા દેવો. ખૂબ સુંદર. જો તમે વોટ નહીં આપો તો કોઈને બ્લેમ પણ નહીં કરી શકો. સો કમ્પલસરી વોટ આપો અને પછી જો તમને કંઈક લાગે તો તમે એના માટે કમ્પલસરી બ્લેમ કરી શકો છો બટ વોટ આપ્યા વગર કોઈને બ્લેમ નહીં કરી શકાય. બહુ સરસ. અને યુવાઓ માટે જો મેસેજ આપવા માંગો વોટ માટે તો શું મેસેજ આપશો? આપણું જે ભારત છે તેનો વિકાસ આપણી પર જ છે. જો આપણે જાગૃત બનશું તો આપણો દેશનો વિકાસ કમ્પલસરી થવાનો જ છે. એના માટે વોટ આપો અને ઇન્ડિયાને નંબર 1 બનાવવા માટે તમારું બનતું કરો. હવે જો વોટ આપો તો એની નિશાની જરા બતાવજો. ચોક્કસ. સર, ભાવના માલાકર. ટુડે આઈ એમ હિયર ટુ ગીવ ધ વોટ ફોર માય આઇડલ પર્સનાલિટી. I am very thankful to be a part of a youth generation. It's a very honor duty to give the vote for our idol personality because our government create a very most marvelous opportunity for young generation. So it was a grateful, wonderful experience. Thank you so much. Be bright, vote for what is what is to be right for you. આપકી જો ભી આઇડલ પર્સનાલિટી જિસકો આપ જીતાના ચાહે પ્લીઝ ઉસકે લિયે વોટ કીજિયે. હર કિસી સિટીઝન કા યે હક હોતા હૈ આઇડલ પર્સનાલિટી કો વોટ દેના. ઇટ આર ડ્યુટી ટુ પ્લીઝ મેક અ વાર્ડ અ પાર્ટ ઓફ અ વોટિંગ પ્રોસિજર. થેન્ક યુ સો મચ. શેખડા દિલિયા પરસોતમભાઈ છે. મારું વોટિંગ આ ફર્સ્ટ ટાઈમ છે. આજે વોટિંગ આપવું એ ભારતનું નાગરિક હોવું, વોટ બધાના બધા પર્સનને વોટ આપવું જરૂરી છે. ભારતના નાગરિક કહેવા માટે વોટ આપવું જરૂરી છે. એટલે કોઈ બી હોય એને વોટ આપવો જ જોઈએ. તમે જ્યાં વોટ આપી ત્યાંની સુવિધા કેવી રીતે હતી? અહીંયા સુવિધા બધી જ, બધા જ પર્સનને લાઇન વાઇઝ, બધા સ્ત્રીઓને, બધા પર્સનને સારી રીતે લેવામાં, બધાને ઇન્ટ્રોડક્શન બરોબર કરે છે. બધા જ ફેસિલિટી બધી સારી જ છે આ લોકોની. લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો મતદાન વિશે? આપણે ભારતમાં રહીએ છીએ, ભારતના નાગરિક છે તો આપણે વોટ આપવો જ જોઈએ. પછી ગમે તે ભાજપ, કોંગ્રેસ, ગમે તે હોય, વોટ જરૂર કરવો જોઈએ. શું નામ બેટા તારું? પટેલ વંશમેં. લક્ષ્મીબેન, તમે પહેલીવાર મતદાન કરવા આવ્યા છો, કેવો અનુભવ? ખૂબ જ આનંદ થાય છે પહેલીવાર મતદાન કરીને. તમારું મતદાન કર્યું તેનું એ બતાવો તમારે.
તો આ તમે એક યુવા તરીકે આ મતદાન કર્યું અને મતનું જે મહત્વ છે સમજીને તમે કર્યું, તો બીજા યુવાઓ માટે શું સંદેશ આપવા માંગો છો? મતદાન કરવું ખૂબ જ જરૂરી છે અને દરેકે મતદાન કરવું જોઈએ. શું નામ બેટા તમારું? મોદી ડિંકી. તમે પહેલી વાર વોટ કરવા આવ્યા છો, કેવો અનુભવ છે તમને? બહુ સરસ. અને મતનો જે અધિકાર છે એ તમે આપ્યો અને મતનું મહત્વ વિશે તમે શું કહેવા માંગો છો? મત આપવો બધા માટે જરૂરી છે, એ આપણા દેશનો મેઇન મહત્વનો અંગ ગણાય છે. અને તમારા જેવા યુવા મતદારો માટે શું સંદેશ આપવા માંગો છો? બધાએ વોટ આપવો જ જોઈએ. થેન્ક યુ. શું નામ આપનું? આશિયા ખાન. મેડમ, આજે અહીંયા આગળ મતદાન થઈ રહ્યું છે એમાં જે આ બૂથ છે તેમાં બધા જ મહિલાઓ છે, કર્મચારીઓ છે, આ શું વિશેષતા? એક મોડલ તરીકે આ વખતે ગુજરાતમાં કર્યું છે કે સખી બૂથ કર્યું છે, એમાં બધા સ્ટાફ ફિમેલ છે. કેવો રહ્યો આ સ્પેશિયલ અનુભવ? બહુ ગ્રેટ અનુભવ છે. ફર્સ્ટ ટાઈમ મારી એઝ અ પ્રિસાઇડિંગ છે, બટ સુપર્બ એક્સપિરિયન્સ. અને સવારથી લઈને હમણાં સુધી બધી વ્યવસ્થાઓ કેમ ચાલે છે? બસ સારી ચાલે છે, સ્મૂથલી બધું ચાલે છે. મતદાન કેવું રહ્યું છે? મતદાન સારું છે. શું નામ આપનું? સર, મારું નામ હાર્દિક તલાટી છે, હું નાનપુરા સુરતથી છું. તો આજે આપણે ચૂંટણીનો જે પર્વ છે તે બહુ જ ઉત્સાહથી મનાવવા માટે આવ્યા છો, કેવો રહ્યો આપનો અનુભવ? ના ના, ખૂબ સરસ રહ્યો હતો. અને આજના જે જમાનામાં જે ચૂંટણીનું મહત્વ વધ્યું છે તે આપણા મોદી સરકારના કારણે જ વધ્યું છે. કારણ કે જે યુથનો જે જોવા મળે છે ઉત્સાહ, ચારે બાજુ તમે જાઓ તો બી યુથને આજે કમ્પેર ટુ 2009 ટુ 2014 સુધી ત્યાં યુથનો વધારે ક્રેઝ જોવા મળે છે આ મોદી સરકારના કારણે. ને વોટ તો આપવું જ જોઈએ જરૂરી, કેમકે પછી તમે વોટ કેટલો મહત્વનો છે? વોટ તો ખૂબ જ મહત્વનો છે, કેમકે જ્યાં સુધી આપણે વોટ નહીં આપવું તો આપણે બીજે કોઈને પોસવાનું કોઈ આપણે મતલબ નથી. એના માટે વોટ આપવો જરૂરી છે. આપ એક યુવા છો તો યુવાઓ માટે શું સંદેશ આપો? યુવાઓને સંદેશ આપું છું કે ખૂબ આગળ આવીને વોટ કરો અને તમારા ઘરે જો બી હોય જે નહીં આવતું હોય, જેનાથી ચાલતું નહીં હોય, તેને સાથે લઈને બધાની સાથે વોટ કરવા આવો. ખૂબ ખૂબ આભાર. શું નામ આપનું? મારું નામ ઉત્કર્ષ નાતાલ. ઉત્કર્ષ નાતાલ, નાનપુરા. ઉત્કર્ષભાઈ, આપ પહેલી વાર વોટ કરવા આવ્યા છો, ફર્સ્ટ વોટર છો, આપે વોટિંગ કર્યું? દાદા મોડું આવે છે. કેવો રહ્યો આપનો આ પહેલો અનુભવ? એક્સાઇટેડ હતો વધારે, કારણ કે ફર્સ્ટ ટાઈમ હતું એટલે. અચ્છા, તો અંદર ગયા અને મતદાનની પ્રક્રિયા બધી સમજી તમે અને મતદાન કરીને આવ્યા, તો આપને કેવું લાગ્યું? નવો એક્સપિરિયન્સ હતો ખાસું. તો એક યુવા તરીકે શું મેસેજ આપવા માગો છો? મતદાન જરૂરી છે આપવું. જો હું મારી દાદીને પણ લઈને આવ્યો, મેં આપવા કે ચાલો આપણે આપવા જઈએ. સારા યુવાની પ્રતિભા કહેવાય. તો મતદાનનું જે મહત્વ છે એ વિશે શું કહેવા માગું છું? એ જ કહેવા માગીશ કે આપણે આપવું જોઈએ, આપણે આપણી સરકાર આપણો વિકાસ થાય. ખૂબ ખૂબ આભાર. ક્યાં રહું છું? ત્રિકમનગર. આજે જે મતદાન આપવા તમે આવ્યા છો, અહીંયાની વ્યવસ્થા કેવી રીતે? વ્યવસ્થા ઘણી સારી છે, કોઈ ભીડ કે એવું કંઈ નથી અને સારી રીતે મેનેજ કરી લે છે. તમે જેને મત આપ્યો છે તો તમે આવનારા 5 વર્ષમાં શું અપેક્ષા રાખો છો કે કઈ રીતનું કામ કરશે? આવનારા 5 વર્ષમાં બસ એક જાગૃત નાગરિક તરીકેની અપેક્ષા એ જ છે કે આપણો ભારત દેશ દુનિયામાં રાજ કરે અને દુનિયાના જે 5 વિશિષ્ટ દેશ છે એની અંદર હવે ભારતનું નામ આવે, બસ એ જ અપેક્ષા છે. તો એની અંદર આર્થિક રીતે, સામાજિક રીતે, વ્યવસાયની રીતે, દરેક રીતે ભારત આગળ આવવું જોઈએ અને અમે યોગ્ય પાત્રને જ વોટ આપીશ. લોકસભાની ચૂંટણી માટે યોજાયેલ 3જા તબક્કાના મતદાનમાં લોકોએ સફેદ કપડાં અને લાલ કપડાંમાં સજ્જ થઈ મતદાન કર્યું હતું. ઢોલ નગારા સાથે મતદાન મથકે પહોંચી તમામ યુવતીઓએ સમૂહમાં પોઝ આપ્યો હતો. લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં મતદારોના અનેક રંગ જોવા મળી રહ્યા છે, ત્યારે સિટી લાઇટ પર રહેતા લોકોએ મતદાનને રાષ્ટ્રીય તહેવારની જેમ ઉજવ્યો છે. સોસાયટીમાં રહેતા લોકોએ ઢોલ નગાડા વગાડવાની સાથે રાષ્ટ્રીય તહેવારે પહેરતા સફેદ કપડાં અને લાલ કપડાંમાં સજ્જ થઈને મત આપવા પહોંચ્યા હતા. મતદાન મથકે પહોંચતા અગાઉ
તમામ યુવક યુવતીઓએ સમૂહમાં પોજ આપ્યો હતો. દેશની લોકશાહીની મજબૂત બનાવવાનો સંદેશો આપતા યુવક યુવતીઓએ જણાવ્યું હતું કે મતદાન આપણી ફરજ છે અને દેશને મજબૂત બનાવવા આપણો કિંમતી મત ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. બિજલ પટેલ સાથે સોનલ ટોપીવાલા. લોકસભા ચૂંટણી 2019માં ત્રીજા તબક્કાનું મહત્વનું મતદાન 14 રાજ્યોમાં યોજાયું હતું. મતદારોમાં મત આપવાના ઉત્સાહને લઈને અનેક પહેલ જોવા મળી હતી કે જ્યાં મતદાતાઓ આનંદ જોવા મળ્યો હતો અને તેઓનો મતદાન વિશેનો અભિપ્રાય આપ્યો હતો. આપ એક ગૃહિણી હોને કે નાતે સુબહ સુબહ મેં વોટ કરને આયા તો ઘર કા સારા કામ આપ છોડ છાડ કે આયા તો ઓર મહિલાઓ કો ક્યા સંદેશ દેના ચાહો? બસ યહી કી સમજાઓ બોલતા. ઠીક દાદા, શું નામ આપનું? શાંતિલાલ દામોદર બંદુકવાલા. કેટલી ઉંમર છે? 75. 75 વર્ષમાં ખૂબ જ ઉત્સવથી અને ખૂબ જ મનથી તમે અહીં વોટિંગ કરવા આવ્યા છો. મારે તો આવું જ જોઈએ. હા, તો મતદાનનો જે અધિકાર છે તે વિશે શું કહેવા માંગો છો? મતદાન કે આ મને બહુ ગમે છે અને બહુ સારું છે અને બધાને શું સારવાર બધું મળે છે. સંદેશ શું આપવા માંગશો? કે સંદેશ આપું છું કે અમારા માજી સૈનિકોને અગારી ઓલ વગેરે મજા આવે. બહુ સરસ. અને આજે મતનું શું મહત્વ છે એ વિશે શું કહેવા માંગશો? શું નામ આપનું? મારું નામ કિરણકુમાર પટેલ. કિરણભાઈ, બહુ જ ઉત્સાહથી તમે અહીંયા આવ્યા છો પરિવારની સાથે, તો કેવું લાગી રહ્યું છે તમને? ખૂબ જ સારું લાગી રહ્યું છે. અને આજે સમજો કે એમ કહેવાય છે કે આજે મહા તહેવાર, મોટો તહેવાર કહેવાય મતદારો માટે. સાચી વાત છે, બરાબર. એનો આપણે ઉજવણી કરીએ છીએ. અને વોટ આપવા જઈ રહ્યા છો, તો બીજાને પ્રોત્સાહિત કરવા માટે શું કહેશો? બીજાને પ્રોત્સાહિત કરવા માટે તો સમજો કે જે લોકો ફર્સ્ટ વોટર છે, જે નવયુવાનો છે, નવયુવાનોએ વધારેમાં વધારે વોટિંગ કરવું જોઈએ. આજે સમજો આપણે એજેડ વ્યક્તિની વાત કરીએ, એજેડ વ્યક્તિ સમજો આવે ન આવે એ રીતના બને, જ્યારે નવયુવાનો જે છે, નવયુવાનો છે, ચોક્કસ વોટ કરવા માટે આવવું પડે. બેન, શું નામ આપનું? અપૂર્વા ભગવાબેન. અપૂર્વાબેન, તમે અહીં એક મહિલા તરીકે ખૂબ ઉત્સાહથી મતદાન કરવા આવ્યા છો, તો કેવો રહ્યો છે તમારો અનુભવ? એમ જોવા જાય તો ઇલેક્શન્સ એવી વસ્તુ છે જે ડેમોક્રેસીમાં ઇમ્પોર્ટન્ટ છે, અને વોટ કરવો, પોતાનો લીડર ચૂઝ કરવો એ આપણો અધિકાર છે જે આપણે પોતાની જાતને આપ્યો છે, જે બંધારણમાં લખ્યું છે. તો અગર તમે વોટ નહીં કરો તો તમે તમારા પોતાના અધિકારનું જ ખંડન કરો છો. અને એઝ પર માય નોલેજ, હું એક યુથ છું, યુવા વોટર છું, ને વોટિંગ ઇઝ લાઈક સેટિસ્ફેક્શન. યુ આર ચૂઝિંગ યોર ઓન લીડર અને તમે તમારું કન્ટ્રીનું ફ્યુચર બી આનાથી ડિસાઇડ કરો છો, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. સો માય એક્સપિરિયન્સ ઇઝ ગુડ એઝ અ વોટર. યુથ માટે શું સંદેશ આપો? યુથ માટે એ જ કે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ યુથ જનરેટિંગ કન્ટ્રી, અને જો કે આપણે વોટ નહીં કરશું ને તો ઇટ ઇઝ બેડ ઓન અવર પાર્ટ. તો હું એવું કહીશ કે જેટલા પણ યુવાઓ છે, યુ શુડ ગેટ અપ ફોર યોર ટુમોરોઝ ફ્યુચર. કાલુટીને એવું નહીં થવું જોઈએ કે આપણી જ કોઈ ખોટના લીધે આપણે આપણી જાતને કોસવું પડે. તો ઇટ ઇઝ બેટર કે જાગૃત થાઓ, વોટ આપો, ને એટલું જ નહીં આગળ વધો, બીકોઝ ઇન્ડિયા નીડ્સ યંગ એસ્પાયરન્ટ્સ એઝ ધર પોલિટિકલ લીડર્સ. રાજકુમાર ગુપ્તા. વોટ કરકે આયો તો દિખાઈએ આપ. સબસે પહેલા મારા બેટે ને વોટ કર્યા તો સારી છે. ક્યા બાત હે? અડાજન. અરે વાહ. તો આપ આજ વોટ કરને આયો, ઇતના ઉત્સાહ દેખ રહા હું મેં આપ દોનો મે, તો ક્યા સંદેશ દેના ચાહોગે ઓર મતદાતા કો? સબકો વોટ ડાલના. આજ વોટ કા ક્યા ક્યું ઇતના મહત્વ હે? દેશ કે વિકાસ કે લિયે. ઠીક છે, આગે સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ. શું નામ આપનું? મારું નામ છે રજની સારંગ. રજીભાઈ, સેલર સાહેબનું હું સભ્ય છું ચાલુ. અને હું એ કહેવા જમ છે, વોટનો અર્થ શું છે, વોટિંગનો અર્થ કે અમારા બાપ દાદા એમ કે મોટામાં મોટું દાન હોય તો વોટ દાન, એને છોડવું નહીં અને આગળ વધારવું. જી, આપણું નામ? મારું નામ વૈષ્ણવ રતિલાલ વિઠ્ઠલભાઈ, ગોડાદરા, વોર્ડ નંબર 25, યુથ કોંગ્રેસ પ્રમુખ. હું આથી ગુજરાતભરના તમામ મતદારોને એક મેસેજ આપવા માગું છું કે આજે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે 23 તારીખનો આજ રોજ ભારીમાં ભારી બહુમત બહુમાં મતદાન કરીએ અને આપણો કિંમતી અને પવિત્ર મત લોકશાહીની ઢબે જે ઉમેદવાર આવે એમને પૂરે સંપૂર્ણ મતદાન કરીએ અને આ લોકશાહી પર્વમાં સૌ ભાગ લ્યો, અવશ્ય મતદાન કરાવો, તમારી આજુબાજુમાં જઈ અને મતદાન ન કર્યું તો સંપૂર્ણ 100% ગુજરાતમાં મતદાન થાય એવી હું હાર્દિક અપીલ કરું છું.
કઈ પ્રકારે લોકોને અપીલ કરવા નીકળ્યા હતા? અમે ઘેરે ઘેરે સોસાયટીમાં મહોલ્લામાં જઈ જઈ અને લોકોને ઘર જ ને દ્વાર ખખડાવીને અમે કહી રહ્યા છીએ કે આ લોકશાહીનું મહાપર્વ છે, તો પૂરેપૂરું લોકશાહીના સહભાગી બનો, પૂરેપૂરું અવશ્ય મતદાન કરો અને લોકશાહીને જીવંત રાખવા. આપણો એક કિંમતી મત આપણા લોકશાહી માટે મહત્વનો છે, તો અવશ્ય પણ ચોક્કસ જરૂર ને જરૂર મતદાન કરો એવી મારી નમ્ર વિનંતી અને અરજ છે. રમીલાબેન પી પટેલ. મહિલાઓ માટે શું સંદેશ આપવા માંગો? બસ ના જેઠાણી કઈ વેજ છે. નહીં નહીં, બોલો બોલો, કઈ વાંધો નહીં. બસ જે આ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે આપણા સૌના માટે કરી રહ્યા છે, બહુ જ આપે ખુશીમાં એમ કે ખુશી છીએ એમ ને કરતા રહે, આગળ આપી એને સપોર્ટ કરતા રહેશું એવી અમારી ઈચ્છા છે. ભારતના નિર્માણ માટે 100% મતદાન, સમગ્ર ગુજરાતની પ્રજાને મારી એક વિનંતી છે 100% મતદાન કરે રાષ્ટ્રના નિર્માણ માટે. ભારત માતા કી જય. આપના નામ મેડમ? કુસુમસિંહજી. મેડમ, એક જાગૃત નાગરિક હોને કે તૌર પર આપ લોકો કો ક્યા સંદેશ દેના ચાહોગે? કે વોટ સબસે પહેલે, દૂસરા કામ બાદ મે. શું નામ આપનું? કમળાબેન પી પટેલ. કમળાબેન, સવાર સવારમાં જ્યારે ઘરમાં આટલું બધું કામ હોય તે મૂકીને આપ વોટ કરવા આવ્યા છો, તો મહિલાઓને શું સંદેશ આપવા માંગો છો? બસ મહિલા માટે એવી મોદી સરકારે બહુ જ સારું કાર્ય કર્યું છે અને હજુ બી કરે એવી જ અમારી ઈચ્છા છે. એ તો બરાબર છે, પણ તમે આ બધું કામ છોડીને સવારમાં તો કેટલું કામ હોય ઘરે, પણ એ બધું મૂકીને તમે આવ્યા છો, તો એ સંદર્ભે તમે શું કહેવા માંગશો બીજા મહિલાઓ? આપણા દેશ માટે આ જે કાર્ય કરીએ છીએ, આપણે દેશ માટે જ વોટિંગ કરીએ છીએ ને, દેશ સારો આગળ વધે એવી અમારી કામ છોડી. સર, આપકા નામ? હિંમત સિંઘવી. તો આપ વોટ કરકે આયા હૈ જી? જો જરા દિખાઈએ અમારે દર્શકો કો. તો હિંમતજી, આપ ક્યા કહેના ચાહોગે, ક્યા મહત્વ હૈ વોટ કા? વોટ તો ઇન્સાન કી પહેલી જવાબદારી હૈ, કિસી પે એહસાન નહીં કરે હમ. સહી બાત હૈ. તો આપ આજ એક કોણ સી ક્યા આપ રહેતે કહાં હો? એ બટાર સે. બટાર મેં રહેતે હો? તો એ કોણ સે મત મતક પે આયા હો? 165 નંબર. 165 નંબર. તો આપ એક જાગૃત નાગરિક કે તૌર પે જબ આપને આકર વોટ કિયા સુબહ સુબહ મેં, તો આપ ઓર નાગરિકો કો ક્યા સંદેશ દેના ચાહોગે? હર એક કો પહેલે યહી કામ કરના હૈ, પહેલે વોટ દેના હૈ ફિર દૂસરી બાત હૈ. સર, આપકા નામ? મેરા નામ સુનિલ સેકસરિયા હૈ. અચ્છા સર, આપ વોટ કરકે આયા તો જરા દિખાઈએગા? એસે એસે કરી એકદમ બઢિયા. સર, આજ કે એક પર્વ જો હૈ ચૂંટણી કા, તો આપ ક્યા કહેના ચાહોગે? કહેના યહી ચાહુંગા કે સરકાર કો અચ્છા કામ કરના, ઉસકા કામ હૈ મગર અચ્છી સરકાર લાના, વો આજ કે દિન હમારા કામ હૈ, ઓર હમારે કો 100% વોટ ડાલ કે અચ્છી સરકાર કે લિયે કામ કરના ચાહીએ. હું એલ બી પટેલ, મોડલ PWD, સુરત. લોકશાહીનો મહાપર્વ એટલે કે લોકસભા સામાન્ય ચૂંટણી 2019માં દિવ્યાંગો ઉત્સાહે ભાગ લઈ રહ્યા છે, સાથે સાથે જુદા જુદા કેન્દ્રો સુરતમાં એવા 16 છે કે જ્યાં દિવ્યાંગો દ્વારા સંચાલિત છે, ત્યાં પ્રિસાઇડિંગ ઓફિસરથી લઈ પટાવાળા સુધી સમગ્ર ટીમ દિવ્યાંગ દ્વારા જ સંચાલિત છે. લોર્ડ્સ કોન્વેન્ટ સ્કૂલ જ્યાં હું આજ ઊભો છું, ત્યાં પણ એક મતદાન કેન્દ્ર આવેલું છે કે જ્યાં પ્રિસાઇડિંગ ઓફિસરથી લઈ પ્યુન પણ દિવ્યાંગ છે અને તેમના દ્વારા સંચાલિત છે. માના વિકી ફનાવાલા. અનુભવ તો બહુ સારો રહ્યો છે. હું છેલ્લા 10 વર્ષથી વોટ મતલબ મતદાન કરું છું, 10 વર્ષથી છેલ્લા. મતનું મહત્વ બહુ મોટું કહેવાય આપના માટે. હું છે ને સવારે જોબ પર ગયેલો, પણ અત્યારે હું જોબ પરથી છૂટીને પહેલાં હું મત કરવા આવ્યો અહીંયા પણ. મતદાનનું મહત્વ બહુ મોટું ગણાય છે. હું સંદેશ એ આપવા છું કે તમે ગમે તો હોય પણ આપનું મતદાન જરૂર છે. મતદાન કરવું જ જોઈએ આપને. વિમી ફનાવાલા. બહુ સરસ અનુભવ રહ્યો. કંઈ વોટિંગ કરવું આપણે માટે સારું છે, ફરજિયાત છે, કેમ કે આપણે પણ દેશને માટે કંઈક કરવું જોઈએ, આગળ વધારવું જોઈએ કંઈક. હા, આપણે સપોર્ટ એ લોકોને મળે તો એ લોકો પણ આપણે આગળ વધાવીએ, દેશને આગળ વધાવીએ, આપણે પણ કંઈક એ લોકો માટે કંઈક કરીએ. સમીર બાહુભાઈ શેખ. હું મત આપી આવ્યો છું. મારે મતનો મહત્વ એવું છે કે મારે જે સરકાર અત્યારે હાલમાં છે એ સરકાર જેટલું સારું કામ કરે એટલું સરકાર બીજું કોઈ કામ કરવાનું નથી, એટલે મારું મત એને સારું છે મારા માટે. મને એમ આવું લાગે કે પાછી આ સરકાર પાછી આવવું જોઈએ, તો પછી આનું કામ પાછું સારું લાગશે પાછું મારે. પછી એક જ સંદેશ આપ્યો કે
ખોટો વોટ બીજાને આપો મત, એક જ જે સરકાર ચાલે અત્યારે એને ચલાવો તમે, સારું લાગશે. બીજો કામ પાછો થવાના છે, બાજા બહુ કામ બાકી છે અત્યારે. શેખ કદમ, હા, મતનું એ મહત્ત્વ છે કે અમારી સાથે જે આવે, જે અમારું કામ કરે, જે સરકાર છે અત્યાર સુધીમાં ને ભાજપ જે સરકાર ચાલે છે અત્યાર સુધી જે કામ કર્યું છે એ અમને બહુ સારું લાગે છે. ને જે અત્યાર સુધી છે પણ જેવી સરકાર છે, મહત્ત્વનું એ મતનું એ મહત્ત્વ કે છે કે અમારું મત ખોટું નહીં જવું જોઈએ ને ભાજપ સરકાર આવી જ જોઈએ. મારા હિસાબે તો સારી છે, મારું મતનું મહત્ત્વ એ છે. દિલનવાઝ અકરમ શેખ, હા, હમણાં કરીને સારું એ જ કે કોઈ પણ સારી રીતે આવે ને આગળ વધે, અમે જેને બી વોટ કર્યું છે એ અમારી સાથે ચાલે. કિશોર મુળજીભાઈ ઠક્કર, બહુ સરસ મતદાન લાગ્યું છે અને આ વખતે જે લોકોનો ઉત્સાહ છે મતદાન કરવાનો એ પણ બહુ સારો છે. લોકો સ્વયંભૂ મતદાન માટે પણ નીકળ્યા છે, એ લોકોને પોતાને મત કરવું એ પણ એમને બહુ લાંબી લાંબી લાઈન સવારથી જ લાગી છે અને લોકો પણ એના માટે ખૂબ અંદરથી જે પ્રેરણા એમ લોકોને મળી છે તે બહુ ખૂબ જ સારો અનુભવ છે આ વખતે. મતનો શું મહત્વ છે એવો શું સંદેશ આપશો આપ? મતનો સંદેશ તો આપણે એ રીતે આપી શકીએ કે જે આપણે 2014માં જે મતદાન આપ્યું હતું તેનું જ પરિણામ છે કે આપણે જે હોટલ તાજમાં અને બોમ્બેના અંદર જે આતંકવાદીઓ હુમલા થયા હતા તેના પછીના પરિણામો અને અત્યારના પરિણામોની અંદર શું અસર થઈ રહી છે તે તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. કે ત્યારે આપણે નમાલા થઈને બેસી રહ્યા હતા અને અત્યારે આપણે સામે એમને જવાબ આપ્યો છે, તો સામે જે જવાબ આપ્યો છે એ આપણે 2014ની અંદર જે આપણે બહુમતી એમને પુરવાર કરીને આપી છે અને આપણો જે મત છે એ આપણે વ્યવસ્થિત વ્યક્તિ પસંદ કરીને આપ્યો છે એટલે જે પડ્યો છે, તો મતનો મહત્ત્વ તો આપણે આનાથી વધારે તો સારું શું આપી શકીએ. અને હું તો એવી આશા રાખું છું કે આ વખતે હજુ એનાથી વધારે સારું પરિણામ આપણે એમને આપીએ અને જેથી એમને વધુ આપણે એમને વધુ મજબૂત કરીએ કે જેથી એ હજુ પણ વધારે આવા ઘણા એવા દેશહિતના કામો છે કે જે કરી શકે. અને આ વખતે મુદ્દો પણ મારી દ્રષ્ટિએ એ જ રહ્યો છે કે દેશહિત, સર્જિકલ સ્ટ્રાઇક અને જે કાળા નાણાં માટેનો જે બધા છે અને પ્લસ જે આપણે આગળ એવું માનતા હતા કે જેની સરકાર ચોર એની પ્રજા પણ ચોર અને જેની સરકાર ઈમાનદાર એની પ્રજા પણ ઈમાનદાર એ રીતનું જે એમણે પુરવાર કરીને આપ્યું છે. પ્રજાને પહેલાંના જમાનામાં એવું થતું હતું કે ચોરી કરવા માટે પ્રેરાતા હતા અને આજે પોતે સ્વયંભૂ એ પોતે ઈમાનદારીપૂર્વક બધા ટેક્સો ભરવા માટે પોતે પ્રેરાય છે. જે માહોલ પેદા કરવામાં આવ્યો છે તે ખૂબ જ સરસ કરવામાં આવ્યો છે અને એ જ મતનું મહત્ત્વ છે એ હું માનું છું. જી, ધન્યવાદ. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થયું છે ત્યારે આ ચૂંટણીમાં ઈવીએમમાં ભારતના રાજકારણના દિગ્ગજ નેતાઓનું ભાવિ પણ સીલ થયું છે. રાજકીય નેતાઓમાં શરદ પવાર, મુલાયમસિંહ યાદવ, અમિત શાહ, મહેબુબા મુફ્તી, આઝમ ખાન, જયા પ્રદાન, વરુણ ગાંધી વગેરે નેતાઓની કારગીરી દાવ પર લાગી છે. 23 મેના પરિણામ બાદ જ સ્પષ્ટ થશે કે આ વિવાદોમાં રહેલ નેતાઓને પ્રજા પાસ કરે છે કે કેમ, તે પરિણામના દિવસે જ જાણવા મળશે.
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોનું ભાવિ સીલ થઈ સ્ટ્રોંગ રૂમમાં કેદ કરી રાખવામાં આવ્યું છે. તમામ ઉમેદવારોનું ભાવિ 23 મેના રોજ મતગણતરીના દિવસે ખુલશે. ત્યાં છેલ્લા ઘણા સમયથી 25,000 કરતા વધુ કર્મચારીઓની મહેનતનો પણ રંગ 23 મેના રોજ ખીલશે. ચરણમાં દહેજ થી ઘોઘા વચ્ચે રોરો ફેરીમાં સફળતા મળ્યા બાદ બીજા ચરણમાં હજીરા એસઆર પાસેથી ઘોઘા ફેરી શરૂ કરવામાં આવશે, જેમાં પીપી ધોરણે જેટી બનાવવામાં આવી છે. આ પીપી શરૂ કરવાથી સુરત થી ઘોઘા જનાર મુસાફરોને 10 કલાકનો સમય બચી જશે. પ્રથમ ચરણમાં દહેજથી ઘોઘા વચ્ચે રોરો ફેરી શરૂ કરવામાં આવી છે, જેમાં સફળતા મળ્યા બાદ બીજા ચરણમાં હજીરા એસઆર પાસેથી ઘોઘા ફેરી શરૂ કરવામાં આવશે, જેના માટે પીપીપી ધોરણે જેટી બનાવવામાં આવી છે. આ ફેરી શરૂ થવાથી સુરતથી ઘોઘા જનાર મુસાફરોનો 10 કલાકનો સમય બચી જશે. સુરતથી ભાવનગર જવું હોય તો 360 કિમીનું અંતર કાપવું પડે છે. તેની સામે સમુદ્ર માર્ગે જશે તો 67 નોટિકલ માઇલનું અંતર કાપવું પડશે. હાલ દહેજથી રોરો ફેરી જઈ રહી હોવાથી સુરતના મુસાફરોને દહેજ જવા માટે 2 કલાક જેટલો સમય લાગી રહ્યો છે, જે બચી જશે. બીજલ પટેલ સાથે સોનલ ટોપીવાલા. દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ચેનલ.